પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 17 વર્ષોથી આશ્રય ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે, ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અંદર 11 ગામોની અંદર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓને લઈને યુનિવર્સ સંપો કેનેડા HSBના સંયુક્તથી અત્યારે હાલ સાંતલપુર તાલુકાના ગામોની અંદર કામ કરી રહ્યા છે, જેમાં કોડા, જામવાળા, ડાબી, ઉનરોટ, બાર, રોલી, કોલીવાડા, વણસોરી વગેરે ગામમાં કામ ચાલી રહ્યું હોવાની વિગત સામે આવી છે। જેમાં સાંતલપુર તાલુકાના ગામોની અંદર આશ્રય ફાઉન્ડેશન દ્વારા હોલિયા બનાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે, જેના અંતર્ગત ખેડૂતોને જે અત્યારે હાલ વરસાદ દરમિયાન જે નુકસાન થઈ રહ્યું છે, જે પાણી ભરાઈ જવાની સમસ્યાને લીધે અત્યારે હોલિયું બનાવી રહ્યા હોવાનું ફિલ્ડ ઓફિસરે જણાવ્યું હતું। મહત્વનું છે કે હોલિયાની અંદર વરસાદી પાણી અંદર ઉતરી જવાથી લોકોને, એટલે કે ખેડૂતોની ખેતી અને જમીન નીચેના જે ખારા પાણીના સ્તર છે તે નીચેથી દબાઈ જવાથી અને વરસાદી પાણી ઉતરવાથી ઉપરના ભાગે જે મીઠું પાણી ભરાવાથી જમીનનું લેવલ ફળદ્રુપતામાં વધારો થાય છે। જે ફિલ્ડ ઓફિસર નિલેશભાઈના જણાવ્યા અનુસાર કુલ હોલિયા 136 બનાવ્યા હોવાનું જણાવ્યું હતું અને તેની અંદર કુલ 4200 જેટલી બેનિફિકેટ થયું હોવાનું જણાવ્યું હતું। આશ્રય ફાઉન્ડેશનના ટ્રસ્ટ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને ધ્યાને લઈને કામગીરી શરૂ કરાઈ, જેમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નલિન જોહરી, પ્રોગ્રામ્સ ડિરેક્ટર જેનિશા ધારાણી, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ભૂમિકા પટેલ, ફિલ્ડ કોઓર્ડિનેટર નિલેશ નાઈના માર્ગદર્શન હેઠળ તેમજ આ ફાઉન્ડેશન દ્વારા બોર બનાવવાની કામગીરી સાંતલપુર તાલુકાના ગામડાઓમાં હાથ ધરવામાં આવી રહી છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અંદર 17 ગામોની અંદર 17 વર્ષોથી આશ્રય ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અંદર 11 ગામોની અંદર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓને લઈને ડીસી બેંક, યુનિવર્સ સંપો, પ્રોટીન, કેનેડા HSBC એના સહયોગથી અમે અત્યારે હાલે સાંતલપુર તાલુકાના ગામની અંદર કામ કરી રહ્યા છીએ, હોલિયું બનાવી રહ્યા છીએ। એની અંતર્ગત ખેડૂતોને જે અત્યારે હાલ વરસાદ દરમિયાન જે નુકસાન થઈ રહ્યું છે પાણી ભરાઈ જવાની સમસ્યાને લીધે, એના દ્વારા અમે હોલિયું બનાવી રહ્યા છીએ। હોલિયાની અંદર વરસાદી પાણી ભરાઈ મતલબ ઉતરી જવાથી લોકોની ખેતી અને જે નીચેના જે ખારા પાણીના જે સ્તર છે તે નીચેથી દબાઈ જવાથી અને વરસાદી પાણી ઉતરવાથી ઉપરના જે ભાગની અંદર મીઠું પાણી ભરાવાથી જમીનના લેવલ અને ફળદ્રુપતાનો વધારો થાય છે। કેટલા હોલિયા બને? કુલ અમે 136 હોલિયા બનાવ્યા છે ને એની અંદર કુલ 4200 જેટલી બેનિફિશરીને લાભ થાય છે આનાથી। આ હોલિયું આશ્રય ફાઉન્ડેશન દ્વારા બનાવી આપવામાં આવે છે। જ્યારે સભા અમારા ગામની અંદર સભા યોજાઈ હતી ત્યારે મેં એમને રજૂઆત કરી હતી કે મારે હોલિયાની જરૂર છે, એમને અમને હોલિયું બનાવી આપે છે। એ હોલિયાના ફાયદાથી અમારે ખેતરની અંદર પાણીનો સંગ્રહ થાય છે, ખેતરની અંદર મોલ ઊભો અને પાણી ભરાય તો એ હોલિયું તો હોલિયાની અંદર રિચાર્જ થઈ જાય છે અને ભવિષ્યની અંદર ક્યારેક પાણીની તાણ પડે તો ભવિષ્યની અંદર એ રિચાર્જ થયેલા બોલની અંદર અમે પાણીનો ઉપયોગ કરી શકીએ અને સિંચાઈ માટે ઉપયોગ થઈ શકે છે। સંસ્થા બનાવે છે એ કેવી રીતે ફ્રીમાં બનાવે? શું? હા, સંસ્થા ફ્રીમાં બનાવી આપે છે અમને, બોલું કોઈ જાતનું પૈસા લેવામાં આપતા નથી। કયા ગામના ખેડૂત છો? હું કોયડા ગામનો ખેડૂત છું। બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર।